આપણે ગઈકાલે કેટલાક ઉત્સવોની વાત કરતા હતા એમાંના એક ઉત્સવ છે દીક્ષા મહોત્સવ. સ્વામીનો 75મો કેતા અમૃત દીક્ષા મહોત્સવ સારંગપુરમાં ઉજવાયો. આ કેટલી મોટી વાત છે કે 75 વર્ષ સુધી સાધુમાં રહ્યા. કેટલા લોકો આ પૃથ્વી ઉપર 75 વર્ષ સુધી કાઢતા નથી. 75 વર્ષ સુધી ખાલી જીવવું ને એ મોટી સિદ્ધિ છે. અત્યારે એના માટે કેટલીક ચડી પાડવી પડે ને રોજ કસરત કરવી પડે, મીઠું નહીં ખાવાનું, ખાંડ ઓછી કરવાની, કેટલી બધી ડૉક્ટરની સલાહ લેવી પડે, તોય 2-4 ઓપરેશન કરે ત્યારે માંડ 75 સુધી પહોંચે કે ના પહોંચે, અને પહોંચે તો ભગવાનની દયા. આ તો 75 વર્ષ સાધુમાં. થોડા વર્ષો પહેલાં ઈશ્વરચરણ સ્વામીને પ્રશ્ન પૂછેલો કે તમારા સાધુમાં 50 વર્ષ પૂરા થયા તો 50 વર્ષમાં તમારી મોટામાં મોટી સિદ્ધિ કઈ? એટલે સંતોના મનમાં અપેક્ષિત બધા જવાબ એવા હતા કે બોલશે સ્વામી કે દિલ્હી અક્ષરધામ, અથવા સંસ્થાના અત્યારે કન્વીનર તરીકે મારી પદવી છે, આવું કંઈક બોલશે કે મને યોગીજી મહારાજની સેવા મળી કે પ્રમુખ સ્વામી મહારાજની સેવા મળી. એકે જવાબ આપ્યો નહીં. ઈશ્વર સ્વામી કહ્યું કે 50 વર્ષમાં હું 50 વર્ષ સુધી સાધુમાં ટક્યો ને એ મારી મોટામાં મોટી સિદ્ધિ. એટલે બધાને લાગ્યું ખાલી ટકવું એ સિદ્ધિ છે આમાં. અને સ્વામીએ 75 વર્ષ ખાલી એમને પસાર નથી કર્યા, નિષ્કલંક જીવન જીવીને સાધુતાનો માર્ગ શોભાડ્યો છે. બધાને એવો અનુભવ થાય છે. તો પરમહંસ જેવો ત્યાગ ક્યારે થાય? જ્યારે સામે ભગવાન હોય ત્યારે. પરમ શ્લોક સ્વામી પહેલી વાર બાપાનો સ્પર્શ કરે છે ક્યારે? દીક્ષા માટે. આ પરમહંસ જેવો ત્યાગ કેમ થાય છે? ભગવાન જેવા પુરુષ સામે વિરાજમાન છે ત્યારે. સ્વામીએ ઘણા બધાને દીક્ષા આપી. ગયા વર્ષે શ્રાવણ મહિનોમાં 2 યુવકોને દીક્ષા આપી, એક લંડનના અને એક અમેરિકાના. હવે એક જૂનો પ્રસંગ કહું પહેલા આના સંદર્ભમાં જ. 15 ઓગસ્ટ 2000 સાલમાં સ્વામી અમેરિકામાં હતા, અને શાર્લેટ એક નોર્થ કેરોલાઇના નામનું રાજ્ય છે, એમાં શાર્લેટ નામનું મોટું શહેર છે, ત્યાં સ્વામી હતા. સ્વામીએ સવારે પૂજા કરી મંદિરમાં. મંદિરમાં સ્વામીનો ઉતારો નહોતો, એટલે પછી હરિભક્તના ઘરે જવાનું હતું. સ્વામીએ સવારે પછી ધ્વજ વંદન કર્યું અને પછી ઉતારે ગયા. સાંજે ફરી સભામાં પધાર્યા, પછી સાંજે રાત્રે ફરી ગયા ઉતારે અને જમવાની ક્રિયા કરતા હતા. જમવાનું પૂરું થયું અને એમાં પછી બીજા બધા રૂમમાંથી નીકળી ગયા અને સ્વામી એકલા બેઠા હતા આસન ઉપર, અને સ્વામીની સાથે કેટલા યુવકો ફરતા હતા. એ બધા રૂમની બહાર એક કાચનો દરવાજો હતો, પેટીઓ ડોર, એની બહારથી દર્શન કરતા હતા. અને યુવકોએ જોયું કે અત્યારે રૂમમાં કોઈ નથી, એટલે ચલો આપણે વિવેક સાગર સ્વામીને વિનંતી કરીએ કે એ અંદર આપણે આવવા દે તો સારું. વિવેક સાગર સ્વામી કે આવો જો અંદર. એટલે પછી બધા યુવકો અંદર આવ્યા. સ્વામીએ એક એક યુવકની મુલાકાત લીધી, બધાના માથે હાથ મૂક્યો, 2 ગ્રુપ ફોટા પાડ્યા. પછી બધા યુવકો સાઈડમાં ગયા, અને રૂમ નાની હતી, આ સ્ટેજનો અડધો, એટલે આ સ્ટેજ જેટલી રૂમ, અને બીજા હજી સેવકો આવ્યા નહોતા. સ્વામી તો આસન ઉપર બેઠા હતા. એમાં આદર્શ જીવન સ્વામી ને બીજા એક સેવક આવ્યા. સ્વામી ઊભા થયા. સ્વામીની રૂમ જમણી બાજુ તરફ હતી અને યુવકો ડાબી બાજુ ખૂણામાં બેઠા હતા, અને ડાબી બાજુની બહાર એક કાચનો દરવાજો હતો, દરવાજાને ટેકા લઈને કેટલા યુવકો બેઠા હતા. અને પછી સ્વામીને રૂમમાં જવાનું હતું જમણી બાજુ. સ્વામી ઉઠ્યા આસન પરથી અને ડાબી બાજુ વળ્યા, અને લગભગ 10-15 યુવકો બેઠા હતા, સ્વામી ઊભા. સ્વામીએ પૂછ્યું કે તમે જમ્યા? આપેલો પ્રશ્ન કે તમે જમ્યા. યુવકોને જમવાનું બાકી હતું પણ સ્વામીને કંઈ ચિંતા ના રહે એના માટે યુવકો બોલ્યા કે સ્વામી હા અમે જમ્યા. સ્વામી કીધું કે તમે શું અહીં કહો છો? શું કહો છો? આ ડિનર ને, ડિનર કહેવાય ને અહીં, અહીં તો ડિનર હોય. પછી સ્વામીએ નિરૂપણ કર્યું, અહીં તો સવારે શું બ્રેકફાસ્ટ, પછી બપોરે લંચ, પછી વચ્ચે 4 વાગે તમે સ્નેક ખાઓ. કહેવાનું હતું શું? સ્નેક. પણ સ્વામી બોલ્યા સ્નેક. પછી સ્વામી કે રાત્રે ડિનર. પછી સ્વામીએ નિરૂપણ કર્યું, મારા ભારતમાં સવારે નાસ્તો હોય, બપોરે જમવાનું હોય, પછી 4 વાગે કંઈક હોય તો અલ્પાહાર કે ટીમન જેવું કહે, અને રાત્રે વાળું પાણી. પછી સ્વામીએ થોડોક લગભગ 10-15 મિનિટ સુધી ઉપદેશની વાતો કરી. એક યુવકને કહ્યું કે તમે વાળ લાંબા રાખો છો, આ લોકમાં આ દેશમાં કદાચ સારું લાગે પણ આના જેવા કોઈ વાળ નથી સ્વામિનારાયણ કટ. પછી સ્વામીએ પૂછ્યું બીજા યુવકને કે તમે આટલા રજોગુણની કપડાં પહેરો છો પણ અમારી સાથે ફરો ત્યારે જબ્બો લેગો ખાસ પહેરજો, એ વધારે સારું લાગે. 10-15 મિનિટ સુધી સ્વામી ઊભા ઊભા બધા યુવકોને ઉપદેશ આપ્યો, અને હવે આખો પ્રસંગ પૂરો થયો. બીજા સેવકો આવી ગયા, એમને કહ્યું કે સ્વામી હવે આપણે આપણી રૂમમાં જઈએ. એમાં એક યુવક બોસ્ટનના ભાવેશભાઈ એ ઊભા થયા અને એમને સ્વામીને વાત કરી કે સ્વામી તમે એવા આશીર્વાદ આપી દો કે અહીંયા જેટલા બેઠા છે ને આપની સાથે જેટલા ફરે છે બધા સાધુ થઈ જાય. એટલે સ્વામીએ લટકું કર્યું અને સ્વામી રૂમમાં ગયા, અને આને તો સંકલ્પ કર્યો. એટલે બીજા જે 10-15 યુવકો હતા
એ બધા આની ઉપર તૂટી પડ્યો કે તારા થવો હોય તો તું થા, પણ બીજાને શું કામ લેવા દેવા વગર મારી નાખે છે. બીજાને તો જે કઈ સંકલ્પ હોય, પણ તારા કેવો છે બધા વતી આશીર્વાદ લેવાના. પણ સ્વામીએ લટકું કરી નાખ્યું. હવે એ લટકામાં કેટલા બધા સાધુ થઈ ગયા. પૂર્ણ જીવન સ્વામી એ લટકામાં સાધુ થયા, મંગલનિધિ સ્વામી થયા, જ્ઞાનમુનિ સ્વામી થયા, વિરાટ સ્વરૂપ સ્વામી થયા, અનંત મંગલ સ્વામી થયા, પછી બીજો હું થયો, પછી બીજા એક ભગત થયા વિભીષણ ભગત, શાશ્વત મુનિ સ્વામી થયા, પછી બીજા લગભગ 10 જેટલા સાધુ થયા. એમાં ગયા વર્ષે શ્રાવણ મહિનોમાં એક યુવક હતા ને, એ પણ એ લટકામાં હતા. 15 વર્ષ પછી એક લટકું કર્યું, હજી વ્યાજ લે છે સ્વામી. એમ મારે કહેવાનો ભાવ છે જે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે કે વારા મારી શુદ્ધ બુદ્ધે તે હરી લીધી, તારા લટકે વૈરાગને કીધી. એક લટકું કરે 15 વર્ષ પછી પણ લોકો સાધુ થઈ જાય છે, સ્વામીના લટકા કેવા. પણ આવી રીતે લોકો સાધુ થાય છે. આ વર્ષે એક જણે સાધુ થયા, એમનું નામ વેદનયન સ્વામી. જ્યારે દીક્ષા લઈને સ્વામી પાસે આવ્યા ત્યારે સ્વામી એમને આશીર્વાદ આપ્યા, ગુરુ મંત્ર આપ્યો, અને સ્વામી કે જો તારા જીવનમાં કોઈ પણ દુઃખ આવે મહારાજ અને સ્વામીને યાદ કરજો, બધા દુઃખ ટળી જશે. એક પાર્ષદે દીક્ષા લીધી, જયદેવ ભગત, મૂળ લેસ્ટરના. સ્વામી કીધું કે વાત કર, તારે શું વાત કરવી છે. એટલે એમને કહ્યું કે સ્વામી આ સભામાં જેટલા બેઠા છે ને, જેટલા સંતો છે, જેટલા હરિભક્તો છે, તમે બધાને અક્ષરધામમાં લઈ જવાનો છે? ભાવ્ય બધાને લઈ જઈશું. તો જો બધાને દીક્ષા આપે છે પણ બધાને સુખ આપે છે, એક એક યુવક સ્વામી પાસે ખેંચાઈ જાય છે. સ્વામી હવે કોઈને વાત નથી કરતા, છતાં પણ દર વર્ષે 50-50 સાધકો સાધુ થવા માટે આપે છે. આ સ્વામીનું આકર્ષણ છે. હવે ખાલી હરિભક્તો આકર્ષાય એ તો આપણે જાણીએ, પણ આ વચનામૃતમાં મહારાજ એ પણ કહે છે કે અભક્ત હોય એ પણ ખેંચાઈ જાય છે. 2 વર્ષ પહેલા લાલકૃષ્ણ અડવાણીને ઈચ્છા થઈ કે મને ઘણા સમયથી સ્વામીના દર્શન થયા નથી. એટલે એમને આત્મસ્વરૂપ સ્વામીને ફોન કર્યો દિલ્હીમાં. એટલે એમને પ્રશ્ન પૂછ્યો કે પ્રમુખ સ્વામી દિલ્હી ક્યારે આવવાના છે, મારા એમના દર્શન કરવા છે. આત્મસ્વરૂપ સ્વામી કહ્યું કે હવે બાપા સારંગપુરમાં આરામ કરે છે, અવસ્થા ઘણી થઈ ગઈ છે, એટલે હવે દિલ્હી લગભગ નથી આવવાના. પણ તમારી આવી ઈચ્છા છે, આવી શુભકામના છે, તો અમે સ્વામી સુધી તમારા સંદેશો પહોંચાડીશું. એટલે અડવાણીશ્રીએ કહ્યું કે એ સારંગપુરમાં જ છે કે હા, તો મારે સારંગપુર જવું પડશે. એટલે આત્મસ્વરૂપ સ્વામીને થોડોક બીક હતી કે જો ત્યાં જાય અને સ્વામી સૂતા હોય અને આવા બધા પ્રશ્ન હોય, મનુષ્ય લીલા કરે તો શું થાય. એટલે એમને કહ્યું કે જો સ્વામીની અવસ્થા થઈ છે, 94 વર્ષની ઉંમર છે, અને આપણે જઈએ, સ્વામી કદાચ આરામ કરતા હોય અથવા આપને જોઈ કદાચ ન ઓળખે, આવા અવસ્થાના ભાવો દેખાડે, તો કદાચ આપને દર્શનનું સુખ ના આવે. એટલે તમે કોઈ ચિંતા ના કરતા, તમારે આવી શુભકામનાઓ છે, શુભ ઈચ્છાઓ છે, અમે સ્વામી સુધી તમારી શુભ ઈચ્છાઓ પાઠવી દઈશું, તમે કોઈ ચિંતા ના કરતા. એમને સારું લાગે એવી રીતે આત્મસ્વરૂપ સ્વામી બધી વાત કરતા. તો અડવાણીશ્રીએ કીધું કે મારે કોઈ પ્રશ્ન નથી, કારણ કે મારી પત્ની છે એ પણ હવે દોષી થઈ ગઈ છે, એ મને ક્યારેક ઓળખે ના ઓળખે આવા બધા અવસ્થાના ભાવ બતાવે છે. એટલે આત્મસ્વરૂપ સ્વામીના મનમાં વિચાર આવ્યો કે બધાને 100-100ની પત્નીમાં દિવ્ય ભાવ જ છે, અહીંયા પ્રશ્ન થાય છે, ત્યાં ક્યાં પ્રશ્ન છે કોઈને. એમને કહ્યું કે ના, મારે જવું જ છે દર્શન માટે. એટલે આત્મસ્વરૂપ સ્વામી કહ્યું કે ભલે. એટલે પછી લઈને આવ્યા. હવે એ જ દિવસે ઈશ્વરચરણ સ્વામીએ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડનું બધું વિચરણ પૂરું કરીને પહેલી વાર સ્વામીના દર્શન માટે સારંગપુર આવ્યા. અને ફેબ્રુઆરી મહિનો હતો. ઈશ્વરચરણ સ્વામી, આત્મસ્વરૂપ સ્વામીને અડવાણી શ્રી 3 બાપાના ઉતારાની પાછળ બગીચામાં બેઠા હતા અને સ્વામીને બહાર લાવવાના હતા. હવે તમે કદાચ ફોટા જોયા હશે અથવા કંઈક વિડીયો જોયું હશે આ મુલાકાતની. હવે સાચી વાત હું તમને કહું, એક જ ફોટો હશે. એનું કારણ હવે આ છે, સ્વામી હજી આવ્યા નથી અને એટલામાં સૂતા જ હતા, ખુરશીમાં જ સૂતા હતા. એટલે એમને સનગ્લાસીસ પહેરાવેલા, ગોગલ્સ પહેરાવેલા હતા. અને સ્વામીને આગળ બેસાડ્યા. સ્વામીની ડાબી બાજુ ઈશ્વર સ્વામી, સામે આત્મસ્વરૂપ સ્વામીને, સ્વામીને જમણી બાજુ અડવાણી છે. અને સેવક સંત ધીમે ધીમે ખુરશી હલાવે, પણ સ્વામી જાગે જ નહીં. આવું તો આપણે ઘણી વાર દર્શન કર્યા હશે. મને તો એક યાદ આવે છે, જૂનમાં 2015માં સ્વામી તો જાહેરમાં એવા સૂઈ ગયા હતા કે સ્વામીની ખુરશી ફેરવી નાખી યોગ વિવેક સ્વામી તરફ. અને નારાયણચરણ સ્વામીએ ઈશારો કર્યો કે તમે ભજનો વધારે જોરથી ચાલુ કરો. એટલે આમ તો જોરથી ચાલુ જ હોય, એના કરતાં 1.5 ગણું વધારે અવાજ ચાલુ કર્યો. એટલે કેટલો બધો પમ્પિંગ મ્યુઝિકનો. અને આ બાજુ યોગ વિવેક સ્વામી મોટે મોટેથી બધી જેઓ બોલાવે કે બોલો સ્વામી જય સ્વામિનારાયણ, બોલો સ્વામી જય સ્વામિનારાયણ.
અને જ્ઞાનેશ્વર સ્વામી ક્યારેય આ સર્કસમાં જોડાય નહીં, પણ એમને લાગ્યું કે હું પણ આજે જોડાય છો, તો એ મોટે મોટેથી તાળી પાડતા અને નારાયણ ચરણ સ્વામી પાછળથી ખુરશી હલાવે અને સ્વામી હિમાલય જેવા સ્થિર, કાંઈ નહીં, સૂતા તે સૂતા જ, એમને કોઈ પ્રશ્ન નહીં. કારણ કે અંદર જેને બધા અવાજ અને કકડાટ થતો હોય એને જ બહારના કકડાટ અડે ને, અંદરથી જેને હિમાલય જેવી સ્થિરતા હોય બહાર તો ગમે તેટલો અવાજ થાય કોઈ પ્રશ્ન નહીં. અડવાણી શ્રી સામે બાજુમાં બેઠા છે, સેવક ખુરશી હલાવે છે કે સ્વામી જાગો, જો કોણ આવ્યા છે, મહેમાન દિલ્હીથી આવ્યા છે, કેટલી સેવા કરી છે. અને સ્વામીનું મુખ ઈશ્વર સ્વામી તરફ હતું, આમ સૂતા જ. એમાં સ્વામીએ થોડો ફોકારો કે એવું કંઈક કર્યું હશે, જાગ્યા એટલે સેવકે તક ઝડપી લીધી, ગોગલ્સ કાઢી નાખ્યા, બાપાની આંખો ખુલ્લી હતી અને બાપાએ જોયું, પહેલી દ્રષ્ટિ પડી ઈશ્વર સ્વામી ઉપર. એટલે બાપા કહ્યું કે ઓહો જય સ્વામિનારાયણ. અને ઈશ્વર સ્વામી તો તરત તક ઝડપી લીધી કે બાપા આ બાજુ, એટલે મૂળ પ્રસંગ સચવાય કે બાપા આ બાજુ. એટલે બાપાએ થોડુંક મુખ ફેરવ્યું, ઓહો એટલે આત્મસ્વરૂપ સ્વામી તરફ, ઓહો જય સ્વામિનારાયણ, આત્મસ્વરૂપ સ્વામી કે બાપા આ બાજુ. અને અડવાણી શ્રી તરફ સ્વામીએ મુખ ફેરવ્યું, એમને જોતા જ આંખો બંધ કરીને સૂઈ ગયા. એના કરતા ના જાગ્યો હતો સારું. અને બધાને જે આમ આમ ધ્રાસકો લાગ્યો કે બાફી નાખ્યું ખરેખર મોટા પુરુષ, જે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે ખરેખર સ્વામી ધન્ય તમારી છાતલડી, મનુષ્ય ભાવ દેખાડવામાં તમારે તો છાતી છે કે જાગીને પાછે એની સામું જોતા જ સૂઈ ગયા. અને એક શબ્દનો વ્યવહાર થયો નથી આખી મુલાકાતમાં, સ્વામી એમની સામું જોયું નથી, જાગતા નહોતા, એક શબ્દનો પણ જે સ્વામણ સુધી પણ નહીં. હવે પછી તો બધું ગમે તેમ કરીને વાઇન્ડ અપ કરી નાખ્યું, મહેમાને કેટલી વાતો કરી અને અડવાણી શ્રી ત્યાંથી નીકળ્યા. અને બધાને હતું કે હજી સર્વસ્વમાં આવે ઉતારામાં ત્યારે આપણે થોડુંક રિપેરિંગ કરીએ, એટલે થોડી મહેમાનની વાતો કરી નાખીએ અને બધું સેટિંગ કરી નાખીએ. અને ત્યાં જ બધા પત્રકારો ન્યૂઝ ચેનલવાળા લાઈવ કે અડવાણી શ્રી તમારા અને પ્રમુખ સ્વામી મહારાજના ધર્મ સંવાદમાં શું નિષ્કર્ષ આવ્યો. હવે ધર્મ વાત થઈ હોય તો કંઈક વાત થઈ હોય તો ધર્મ સંવાદ કહેવાય, શું સંવાદ ને શું નિષ્કર્ષ. અને બધાને દીક હતી કે શું બોલશે. તે વખતે અડવાણી શ્રી શું બોલ્યા કે મારા જીવનમાં એક મોટો શાંતિનો દિવસનો અનુભવ આજે મેં કર્યો. સ્વામી તો મૌન જ રહ્યા પણ એમના મૌનમાં ઘણું બધું વ્યાખ્યાન મને મળી ગયું. આપણને બીક લાગે છે કે સ્વામી આવા ચરિત્ર કરશે તો સામેવાળાને શું થશે, સામેવાળાને કોઈ પ્રશ્ન નથી થતો, સ્વામી દિવ્ય તત્વ છે, બધા એમના તરફ ખેંચાય જ છે. અબ્દુલ કલામના આવો જ પ્રસંગ, એમને હતું કે આપણે સ્વામીના દર્શન કરવા માટે જઈએ, એમને આત્મસ્વરૂપ સ્વામીને ફોન કર્યો. આત્મસ્વરૂપ સ્વામીએ આ જ વાત કરી કે હવે સ્વામી બહુ લોકોને ઓછા મળે છે, લોકોને મળી શકતા નથી, ઓળખી શકતા નથી. અબ્દુલ કલામ સાહેબ એટલા દ્રઢતાથી બોલે કે ના, સ્વામી મારી સાથે વાત કરશે, હી ઇઝ માય ફ્રેન્ડ, એ મારા મિત્ર છે, વાત તો કરશે જ. અને આવ્યા અને સ્વામી એમની સાથે ખાલી જય સ્વામના એટલું જ થોડી વાતો થઈ, પણ સ્વામી એમની સાથે પણ એમની આગળ પણ સૂઈ ગયા હતા. એટલે કલામે જ્યારે મુલાકાતમાંથી નીકળ્યા ત્યારે અરુણ તિવારી પણ સાથે હતા, ત્યારે એમને પહેલો સંકલ્પ કરેલો દ્રઢતાપૂર્વક કે મારા મનમાં ક્યારથી ચાલે છે કે સ્વામીના જીવન ઉપર પુસ્તક લખું છે. સ્વામીની આવી અવસ્થા દેખીને મને લાગે છે કે જો હું સ્વામીની હયાતીમાં એમના નામનું પુસ્તક તૈયાર નહીં કરું ને તો મારા જીવનમાં વસવસો રહેશે. એટલે હવે આપણે પૂરી શક્તિ પૂરી શ્રદ્ધા આ પુસ્તક માટે વાપરવી. અને લગભગ વર્ષની અંદર આખો ટ્રાન્સેન્ડન્સનો પુસ્તક પૂરો થયો. હવે પ્રસંગ કેવો બન્યો, 25 મે 2015 ટ્રાન્સેન્ડન્સ ઉદઘાટન થયું મારા ખ્યાલથી લગભગ 20 જૂન, એના લગભગ 25 દિવસ પહેલાં. સ્વામી રૂમમાં બેઠા હતા અને સ્વામીની આગળ લીમડી મંદિરના નવા કોઠારી મંગલચરી સ્વામી બેઠા હતા અને સ્વામી એમને વ્યવહારની બધી રીત શીખવાડતા, વાતો કરી કરીને વ્યવહારની રીત. પણ વ્યવહારની રીતમાં શું, સ્વામીએ જમણા હાથમાં મારા રાખી અને સ્વામી કે કોઠારી આપણે સ્વામિનારાયણ 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 આમ ભજન કરવાનું છે, આટલો જ ઉપદેશ સ્વામી આપતા હતા. અને ચાલો આ મુલાકાતમાં કલામ સાહેબનો ફોન આવ્યો ડાયરેક્ટ કે હવે હું મહિના પછી આવું છું અને પુસ્તક અર્પણ કરવા માટે આવવાનો છું, એટલે બધું બરાબર છે, એટલે હું આવી જાઉં આમને તેમ. સંતો કીધું કે તમે આવી જાઓ. એટલે સંતોએ પછી વાત કરી કે જો બાપા અત્યારે વાત કરે છે, બાપા તમને જય સ્વામિનારાયણ કહે, બાપા તો અત્યારે મંગલચરિત સ્વામી સાથે વાત ચાલુ છે. અને સેવક સંત નારાયણચરણ સ્વામીએ વાત કરી કે બાપા કલામ સાહેબ ફોન ઉપર છે, આપણે કલામ સાહેબને જય સ્વામિનારાયણ કહીએ, બાપા બોલો જય સ્વામિનારાયણ. અને બાપા એમની સામું જોયે એટલે નારાયણચરણ સ્વામીએ ફોન ઢાંક્યો કે દયાળુ આપણે બોલીએ જય સ્વામિનારાયણ. એટલે પછી નારાયણચરણ સ્વામીએ કલામ સાહેબને વાત કરી
કે જો અત્યારે બાપા ઓછું બોલે છે પણ હવે કંઈક બોલે છે, જો બોલશે તો અમે તમને 2-5 મિનિટ પછી ફોન કરીશું. એટલે ફોન કટ કરી નાખ્યો. એટલે યોગ વિવેક સ્વામીએ પછી બાપાને વાત કરી કે બાપા આપણે આપણું ગળું સાફ કરી નાખીએ, પછી આપણે પ્રેક્ટિસ કરીએ જય સ્વામિનારાયણ. એટલે પછી એ એક વાર કરે પછી બાપા કરે. એટલે કરવાનું શું, જય સ્વામિનારાયણ. અને પછી બાપા આમ જોરથી કરે, ખરેડી મૂકે યોગી બાપાની જેમ, અને પછી કહે કે જય સ્વામિનારાયણ. બાપાએ કર્યું જય સ્વામિનારાયણ. યોગી સ્વામી કે ફરી બાપા આપણે કરીએ જોરથી આમ મત જય સ્વામિનારાયણ. બાપા કીધું કે જય સ્વામિનારાયણ. એટલે પછી ફોન જોડ્યો કે બાપા આપણે ત્રીજી વાર કરીએ જય સ્વામિનારાયણ. કેવું લાગે, ફોન કટ કર્યો, ફોન કટ કરી નાખ્યો. અને મંગલચરિત સ્વામી આ બધું જોયે, બાપા એની સામે જોયે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પછી વાત ચાલુ ફરી કરી નાખી. જાણીને આ બધી લીલા કરે છે. જેમને સ્વામીના જીવન ઉપર પુસ્તક લખ્યું છે એની સાથે પણ ક્યારે વાત કરવી ક્યારે વાત ન કરવી, બધું સ્વામી ઉપર છે. છતાં બધા કેવા આકર્ષાયા છે, એમને પુસ્તક એ અર્પણ કર્યું. પછી ત્યાં તો સભા થઈ, અમદાવાદમાં સભા થઈ. અમદાવાદની સભા પૂરી થઈ ત્યારે અબ્દુલ કલામ ત્યાં હાજર નહોતા, પણ એમને આખી વિડીયો જોઈ 2 કલાકની સભા. 2 કલાકની સભા પૂરી થઈ ત્યારે એમને અરુણ તિવારીજીને ફોન કર્યો અને તિવારી સાહેબને પ્રશ્ન પૂછ્યો. એટલે પહેલે એમને વાત કરી કે તમે બહુ સરસ પ્રવચન કરતા થયા, એમ બે મિત્ર છે એટલે રમૂજમાં વાત કરી. પછી એમને પ્રશ્ન પૂછ્યો કે ચલો તમે આટલું સરસ પ્રવચન કર્યું અને આટલી સરસ ચોપડી લખી, તો હવે તમે મને કહો કે પ્રમુખ સ્વામી મહારાજ કોણ છે. એટલે તિવારીજી થોડા વિચારમાં પડી ગયા કે હવે એક વાક્યમાં મારા પ્રમુખ સ્વામીનો પરિચય આપવાનો. એટલે એમને કહ્યું કે જો 3 પ્રકારના સાધુ છે. પહેલો સંત કેવો છે, શાસ્ત્રની વાત જાણે પણ આચરણમાં લાવી શકતો નથી. બીજા પ્રકારનો સંત કેવો છે, શાસ્ત્રની વાત જાણે અને આચરણ પણ છે. અને ત્રીજા પ્રકારના સંત કેવા છે કે સ્વયં એક શાસ્ત્ર છે. પ્રમુખ સ્વામી મહારાજ સ્વયં એક શાસ્ત્ર છે એવું હું પ્રમુખ સ્વામી મહારાજને જાણું છું. કલામ સાહેબે કહ્યું કે 50%, 50%. આટલી સારી વાત કરી તો કીધું કે 50%. તો તિવારીજીએ કહ્યું કે તો પ્રમુખ સ્વામી મહારાજ કેવા છે તમારા શબ્દમાં તમે મને કહો. કલામ સાહેબે કીધું કે શાસ્ત્ર તો કોઈક સમજે કોઈક ન પણ સમજે, કોઈક શાસ્ત્રનો વિરોધ પણ કરે, પણ પ્રમુખ સ્વામી મહારાજ કેવા સંત છે એ તો નાવિક છે. અને પાત્ર હોય કુપાત્ર હોય ગમે તે હોય પણ એમના વાહનમાં બેસે એટલે ભવસાગર પાર કરી નાખે એવા સંત છે. આવા પ્રકારનું આકર્ષણ થાય છે. આ સ્વામીનું જીવન છે. આ તો મોટા માણસની વાત આપણે કરેલી, બધાને આવું થાય છે. આપણે તો કેટલા અનુભવ, આ તો ફેમસ પીપલ છે એટલે આપણે જાણીએ, પણ એકવાર સુરતના કેટલા ભક્તો આવ્યા હતા, એટલે આપણા હરિભક્તો નહીં પરોક્ષના ભક્તો, અને અપંગનું આખું ગ્રુપ હતું. અને એ એક એક તીર્થયાત્રામાં નીકળેલા, સોમનાથ દ્વારકા 8 દિવસની યાત્રા હતી. યાત્રા કરતા કરતા એક જણાએ કીધું કે આપણે દ્વારકાથી પાછા આવીએ છીએ તો ગરડા સારંગપુર બધા પાસ કરવા પડે, સારંગપુરમાં પ્રમુખ સ્વામી મહારાજ વિરાજમાન છે, આપણે એમના દર્શન કરતા સુરત જઈશું. એટલે બધાએ અનુમતિ આપી કે ચલો પ્રમુખ સ્વામી મહારાજ દર્શન કરીને પછી આપણે જઈશું. એટલે સ્વામી તો દૂર જરૂકામાંથી દર્શન આપતા હતા, કોઈની સાથે વાત પણ નથી થઈ. દર્શન પૂરા થયા અને એક સંતે બધાને ભેગા કર્યા અને પ્રશ્ન પૂછ્યો કે તમે આખા ગ્રુપ થઈને આવ્યા છો, ક્યાંથી આવ્યા, પરિચય લીધો. પછી પૂછ્યું કે તમને કેવું લાગ્યું સ્વામીના દર્શન. એટલે પછી એ લોકો કહેવા માંડ્યા કે અમને એવું લાગે છે કે અમારા પૂર્વજન્મના બધા પાપ સ્વામીના દર્શન માત્રથી બળી ગયા. હવે ગમે તેટલી સાધના કરો ને આ લોકમાં, ગમે તેટલું તપ વ્રત સાધના અનુષ્ઠાન ધ્યાન અષ્ટાંગ યોગ સુધી ગમે તેટલું કરો તો પણ આવી પ્રતીતિ ના આવે કે મારા પાપ બળી ગયા. અને સ્વામી એમની વાતોમાં કહે છે કે આ સંતના દર્શન માત્રથી પાપ બળી જાય છે, એ પ્રતીતિ આ લોકોને છે. પછી કીધું કે અમે અપંગ છે છતાં પણ આખી જિંદગી અમને જે દુઃખ લાગતું હતું ને કે અમે અપંગ છે, એ દુઃખ આજે ટળી ગયું છે. હવે અમને ક્યારે એવું નહીં લાગે કે અમે અપંગ છે, અમારાથી કંઈ કામ નહીં થાય. પ્રમુખ સ્વામીને અમે જોયા ને ખુરશીમાં બેઠા બેઠા આલું કરી શકે, અમે ગમે તે કરી શકીએ. આત્મવિશ્વાસ કેટલો આવી ગયો. અને પછી કેટલા લોકોએ સંકલ્પ કર્યો કે અમે સત્સંગી નથી, અમારે સત્સંગી થવું છે. કેટલા લોકોએ કંઠી પહેરી. અને આ બસના ડ્રાઈવર મુસલમાન હતો, એમને કહ્યું કે જો મને પણ પ્રમુખ સ્વામી મહારાજના દર્શનથી ઘણી બધી શાંતિ થઈ છે, હું મુસલમાન છું એટલે કંઠી પહેરીશ નહીં, પણ તમે મને એક કંઠી આપો અને એ કંઠી હું મારા બસમાં રાખીશ
રોજ દર્શન કરીશ અને રોજ પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિ કરીશ અને શાંતિ મેળવીશ. તો બહારના લોકોનો પણ આવો અનુભવ થાય છે. દિલ્હીથી એક માણસ આવેલો અને પછી સ્વામીના દર્શન કર્યા, એનું નામ નલિનભાઈ. અને પછી દર્શન કરીને ત્યાં બેઠા હતા અને બીજા બધા હરિભક્તો સંતો નીકળી જાય એ તો ત્યાંને ત્યાં બેસી રહ્યા. એટલે કોઈને થયું આમને કંઈક તકલીફ હશે, પૂછવા ગયા કે ભાઈ તમને કંઈક થયું છે? કે ના, મને એકદમ શાંતિનો અનુભવ થયો છે. કે કેમ એકદમ શાંતિનો અનુભવ? શાંતિનો અનુભવ બધાને થાય છે, પણ બધી કંઈ આમ બેસી નથી રહેતા પ્રજા, બધા ઊભા થઈ જાય છે અને બધા પોતપોતાની રીતે જતા રહે છે. તમને શું વિશેષ શાંતિ થઈ કે તમે અહીં બેસી રહો છો? પહેલાં કીધું કે મેં 31 વાર ચારધામની યાત્રા કરી છે, 17 વાર અમરનાથની યાત્રા કરી છે. અને એ 31 ચારધામની યાત્રા અને 17 વાર અમરનાથની યાત્રામાં જે શાંતિ નથી થઈ, એ શાંતિ મને આજે પ્રમુખ સ્વામીના દર્શન માત્રથી થઈ ગઈ છે. એટલે હું વિચાર કરું છું કે આલા બધા તીર્થાટન કર્યા પછી એનું ફળ આ હશે કે આ પુરુષના દર્શન થાય. હરિલીલામૃતમાં આ જ કહ્યું છે કે તીર્થે કહું તીર્થે જોઉં તે સત્સંગ ઠામ, જ્યારે મળ્યા સદગુરુ કામ. જેટલા તીર્થમાં ફરો છો એનું ફળ શું છે? પ્રમુખ સ્વામી મહારાજનો યોગ થાય, સત્સંગી થઈ ગયા, તિલક ચાલનો સહિત પૂજા પણ ચાલુ કરી નાખી અને સંતોના સંપર્કમાં હંમેશા રહે છે. જો જીવન પરિવર્તન થઈ જાય છે. અનેક લોકોએ સ્વામીના દર્શન માત્રથી વ્યસન મૂકી દીધા છે. શ્રીજી મહારાજે લોહીના 8મા વચનામૃતમાં વાત કરી છે કે વ્યસન કેવા છે? ક્રિયામાણ કર્મ, એટલે આ લોકના કર્મ. પણ વ્યસન ટાળવું બહુ અઘરું છે. એ તો જેમ વંડી ઉપર કંઈક ઘાસ ઉગ્યો હોય તો તમે કાઢો, એ તો સહેલી વસ્તુ છે. પણ થોડ અને આમ બોડીના ઝાડ હોય એને આગ લગાડો, કેટલું બધું કરવું પડે ત્યારે એના મૂળિયા સહિત નીકળી જાય. અને સ્વામીના દર્શન માત્રથી વ્યસન 30-30 વર્ષના 40 વર્ષના જૂના વ્યસનો નીકળી જાય છે. કેટલું બધું આકર્ષણ છે સ્વામીના સ્વરૂપ તરફ. દેશ અને વિદેશથી લોકો આવે છે. એકવાર એક ધોર્યો આવ્યો, ધોર્યો કોઈને કીધું નથી, કોઈને ખબર નહીં કે આ કોણ છે. દર્શન પૂરા થાય એટલે કોઈકને કહ્યું કે એક સંત કે તમે જેને ખાલી પૂછ્યા કે આ છે કોણ, એને કંઈક જોઈએ છે કે ક્યાંથી આવ્યો છે, એને કંઈક લખવાનું છે, પત્રકાર છે, આપણને બધો પ્રશ્ન થાય ને. એટલે પૂછવા ગયા કે ભાઈ તારું નામ શું, તું ક્યાંથી આવ્યો? એને કહ્યું કે મારું નામ પોલ છે અને ઘણા દાયકા પહેલાં હું MS યુનિવર્સિટીમાં એક સેમેસ્ટર કે એક વર્ષ સુધી ભણવા માટે આવેલો. અને તે વખતે હું MSમાં ભણતો હતો, અલ્લાદરા તમારા BAPS છાત્રાલયમાં હું રહ્યો હતો થોડીક વાર માટે. અને એમાં મને પ્રમુખ સ્વામી મહારાજનો દર્શન થયા હતા 1-2 વાર થોડીક વાર. પછી તો હું પાછો ઘરે ગયો વિદેશમાં, અને એમાં તો કેટલા દાયકા પસાર થયા, એટલે પછી મને કંઈ સત્સંગનો યોગ તો રહ્યો નથી. પણ એકવાર ઇન્ટરનેટ ઉપર હું ફરતો BAPSના વેબસાઇટ ઉપર આવ્યો અને મેં જોયું કે પ્રમુખ સ્વામી મહારાજ હજી હયાત છે અને આ પુરુષનો લાભ મેં લીધો છે. એટલે પછી ક્લિક કરતાં કરતાં મેં ગુરુહરિ દર્શનની વિડીયો જોઈ. એમાં લાગ્યું કે આટલો બધો લાભ આપે છે, હવે ગુરુહરિ દર્શનમાં બાપા કેટલો લાભ આપે છે. આપણને લાગે કે સ્વામીનો લાભ ઓછો થયો છે. લાભ ઓછો થયો એટલે શું? હવે આપણે પધરામણી નથી કરતા, બોલાવતા નથી, હાથમાં ખાલી છડી જ હોય, ખુરશીમાં બેઠા હોય, દૂરથી દર્શન. આપણને લાગે છે કે સ્વામીનો લાભ ઓછો થયો છે. અને આ ધોરણે શું લાગ્યું કે સ્વામી આટલો બધો લાભ આપે છે. એટલે પછી મને થયું કે મારા સ્વામીના દર્શન કરવા માટે જવું છે. બીજે દિવસે ટિકિટ બુક કરીને ત્રીજે દિવસે અહીં આવ્યો અને ગુરુહરિ દર્શનની વિડીયો જોઈન સારંપુર આવ્યા, બાપાના દર્શન કર્યા. અને પછી એમને સંતોને વાત કરી કે મને એક વસવસો રહે છે. કે શું? કે સ્વામીએ મને દાયકાઓ પહેલાં કેટલીક વાતો કરેલી કે તારું જીવન આવું રાખજે, પણ એ પ્રમાણે મેં મારું જીવન એ રાખ્યું નથી. એટલે થોડું દુઃખ રહે છે ખરું કે સ્વામીના આદેશ પ્રમાણે હું જીવન જીવી ના શક્યો. અનુતાપ અને પરિતાપ ધોર્યાઓને થાય, જેમને ભૂલમાં આપણા વેબસાઇટ ઉપર આવીને ગુરુહરિ દર્શન થાય છે. આ કેવું આકર્ષણ! હમણાં સ્વામી અંતર્ધાન થયા અને કેટલા બધા અભિપ્રાયો આપણે જોયા. છાપામાં તો રોજ, ટીવી ચેનલ ઉપર તો દિવસો સુધી એક જ સમાચાર. 7.5 લાખ માણસો આખી દુનિયામાંથી ખેંચાઈને સ્વામીના દર્શન માટે આવ્યા. સ્વામી તો હાજર જ નહોતા, ખાલી તો સ્વામીનો મૃત દેહ એ શ્રી વિગ્રહના દર્શન માટે જ 7.5 લાખ માણસો આવ્યા હતા. આ ભગવાનનું સ્વરૂપ છે. કેટલો બધો ખર્ચ કરીને આવ્યો. આપણે ભૂજથી જવું હોય તો હજી ગાડીમાં કે ટ્રેનમાં જવાય, અમેરિકાથી પ્લેને નહોતા મળતા, બધા જ પ્લેન બુક થઈ ગયા. એટલે આપણા કેટલાક સામાન્ય કક્ષાના યુવકો $12,000 ખર્ચ કરીને આવ્યા. $12,000 એટલે 6 લાખ રૂપિયા અને 2 દિવસ સ્વામીના દર્શન કરીને પાછા જવાનું. આપણો એક કિશોર એ લંડનમાંથી અમેરિકા ગયા ભણવા માટે અને કેલિફોર્નિયા ઉતર્યા એરપોર્ટ ઉપર. ત્યાં એમને સમાચાર મળ્યા કે સ્વામીનો દેહ વિલય થઈ ગયો છે.
ત્યાંથી સીધા બીજી ફ્લાઇટ પકડીને ન્યુયોર્ક, ત્યાંથી ફ્લાઇટ પકડીને અમદાવાદ, અમદાવાદથી ટ્રેનમાં આવ્યા સારંગપુર, પરદેશનો ટ્રેનમાં, આપણા સ્ટેન્ડર્ડ, આપણે કઈ ફર્સ્ટ ક્લાસ નહીં, અમદાવાદના ટ્રેનમાં સારંગપુર આવ્યા. 12 કલાક સુધી સારંગપુર રહ્યા, દર્શન કરે, ફરી પ્લેનમાં બેઠા, ફરી ગાડીમાં ગયા અમદાવાદ, ફરી પ્લેનમાં બેઠા લંડન ગયા એક દિવસ, અને ત્યાંથી બીજે દિવસે કેલિફોર્નિયા ગયા, અને ત્રીજે દિવસે એમનો અભ્યાસ ચાલુ થાય. 4 દિવસ મુસાફરી કરી 12 કલાકના દર્શન માટે. કેટલાને ટિકિટ ના મળે, કેટલાને સ્થાન ના મળે, અને આખી દુનિયામાં જે સદભાવ આપણને દેખાયો, અમેરિકાના કોન્સ્યુલેટ, કેનેડાનો કોન્સ્યુલેટ, ઇંગ્લેન્ડનો કોન્સ્યુલેટ, કેન્યા, ટાન્ઝાનિયા, યુગાન્ડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, બધાના કોન્સ્યુલેટ, બધાના એમ્બસી, ઇન્ડિયન એમ્બસી શનિ રવિના દિવસે ખુલ્લા, અને સ્પષ્ટ આજ્ઞા પ્રમુખ સ્વામી મહારાજના દર્શન માટે કોઈ પણ ભારતીયને જો હોય ઇમરજન્સી વિઝા તત્કાલમાં આપી દેવો. આખી દુનિયામાં પ્રમુખ સ્વામી મહારાજ વિશે આવો સદભાવ હતો. બ્રિટિશના પ્રાઇમ મિનિસ્ટર, એ તો બાય છે, એમને સમાચાર મોકલ્યા કે મેં ઘણા વર્ષો પહેલા પ્રમુખ સ્વામી મહારાજના મંદિરના દર્શન મેં કર્યા, અને પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં હું આવ્યો છું. હવે પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં બેન આવે એટલે શું, દૂરથી જ સંપર્કમાં આવ્યા હોય ને, તો પણ એમને મેસેજ મોકલ્યા છે, એમને પત્ર મોકલ્યા છે, પ્રિન્સ ચાર્લ્સે પત્ર મોકલ્યા છે. અત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હિલરી ક્લિન્ટન ઊભી છે, એ બેન ઊભા છે, બિલ ક્લિન્ટનની પત્ની છે. એમના સમાચાર થોડા મોડા મળ્યા, 2-3 દિવસ પછી એમના વેબસાઇટ ઉપર લેખ આવી ગયો હતો, એમનો પત્ર આવી ગયો હતો, પણ 2-3 દિવસ મોડા આવ્યા. એટલે આપણા સંતોએ થોડીક તપાસ કરી કે આખા અમેરિકામાંથી લગભગ 25 જેટલા કોંગ્રેસમેન, સેનેટર, બધાના લેખ આવી ગયા હતા, બધાના પત્ર આવી ગયા હતા, કેટલાકના સન્માનના પત્ર આવી ગયા હતા, અને હિલરી ક્લિન્ટન જેવા મોટા પ્રતિષ્ઠિત નેત્રી એમનો હવે 2 દિવસ પછી આવે છે, એનું કારણ શું? પછી એમના ટેબલ પરથી, એટલે એમના સેક્રેટરીથી સમાચાર મળ્યા કે હિલરી ક્લિન્ટને જાતે એક એક શબ્દ વાંચીને તપાસ કરી, એમાં જે કંઈક સુધારા વધારા પોતાને કરવાતા, જે વાક્ય ઉમેરવા હતા એ ઉમેર્યા પછી મોકલ્યું છે. એટલે 2 દિવસ ખાલી રિવિઝનમાં કાઢ્યા છે, એમને નથી મોકલ્યું બધું. અને એમાં હિલરી ક્લિન્ટને કેટલી સરસ વાત લખી કે પ્રમુખ સ્વામી મહારાજ એમને ખાલી ગુણોની વાતો નથી કરી, ગુણો જીવ્યા છે, અને ગુણો જીવ્યા છે ને એટલે લાખો એમના શિષ્ય થઈ ગયા છે. નરેન્દ્ર મોદી આવ્યા અને એમને પ્રવચન કર્યું, એ જાહેરનું પ્રવચન આપણે સાંભળ્યું. એમના પીએ સંતોને વાત કરી કે 15 ઓગસ્ટ સવારે રેડ ફોર્ટમાં પ્રવચન કર્યું, અને ત્યાંથી પ્લેનમાં બેઠા, લગભગ 1.25 કલાકની મુસાફરી થાય સારંગપુર આવતા, 1.25 કલાક દરમિયાન પ્રમુખ સ્વામીના જ પ્રસંગો કયા પ્લેનમાં, બાપાની સ્મૃતિ કરી, અને 3 વાર પ્લેનમાં રડી પડ્યા બાપાની સ્મૃતિ કરતા કરતા, અને પછી આવ્યા અને જાહેરમાં એમને જે પ્રવચન કર્યું એ પ્રવચન આપણે સાંભળ્યું. એ પ્રવચન પૂરું થયું પછી મહંત સ્વામી, વિવેક સાગર સ્વામી બધાને મળવા માટે ગયા. વિવેક સાગર સ્વામીને જોઈને સીધા ભેટી પડ્યા, એ રડવા માંડ્યા, વિવેક સાગર સ્વામી પણ રડવા માંડ્યા. પછી નરેન્દ્રભાઈએ પછી વાત કરી, મહંત સ્વામી તમે મને વચન આપો. મહંત સ્વામી પૂછ્યું કે શું વચન, કે ના પહેલાં તમે વચન આપો પછી હું કહો. એટલે મહંત સ્વામી કહ્યું કે અમે વચન આપીશું, બોલો શું જોઈએ છે. ત્યારે નરેન્દ્રભાઈએ વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજ દર વર્ષે મને ઉત્તમ પ્રકારનું કાપડ મોકલતા હતા, જેથી કરીને હું સારા પ્રકારના જબ્બો લેગો સફેદ બનાવી શકું, તો તમે મને વચન આપો કે મને બાપાની સ્મૃતિ રહે એના માટે તમે પણ દર વર્ષે મને વસ્ત્ર કાપડ મોકલશો. મહંત સ્વામી કહ્યું અમે મોકલીશું. પછી ઈશ્વરચરણ સ્વામીએ વાત કરી કે મહંત સ્વામી તમને આમના આશીર્વાદ આપો, અત્યારે ચાઇનાથી ને વિદેશથી એમને કેટલું બધું પ્રેશર આવે છે, એટલે એમને કેટલું બધું ટેન્શન રહે છે, તમે આશીર્વાદ આપો. કોઠારી બાપાએ આશીર્વાદ આપી રહ્યા કે હું તમારા માટે કેટલા વર્ષોથી પ્રાર્થના કરું છું, તમારા વાંકો વાળ નહીં થાય, તો આશીર્વાદ. એટલે નરેન્દ્રભાઈ પણ આટલો બધો સદભાવ બાપા પ્રત્યે ને બધા સદગુરુ સંતો પ્રત્યે, આવા કેટલા બધા મોટા માણસો આપણને ખબર નહોતી કે કેટલા બધાને સ્વામી વિશે કેવો સદભાવ છે. ઇંગ્લેન્ડથી એક ધોળિયા બાએ એક સમાચાર મોકલ્યા, આપણને મોકલ્યા નહોતા, સોરી એમના કહેવાય કે આપણને સમાચાર મોકલ્યા, પોતાના વેબસાઇટ ઉપર આખો લેખ લખીને મૂકી દીધી, મૂકી દીધો લેખ. લેખનો ટાઇટલ છે ઇટર્નલ લવ, શાશ્વત પ્રેમ. અને એ પત્રમાં, એ લેખમાં એ બેને એવું લખ્યું બધું કે થોડા વર્ષો પહેલાં મારા એક સખીએ મને લંડન મંદિરના દર્શન કરવા માટે લઈ ગયા. મને આર્ટમાં અને કળામાં બધો રસ ખરો, એટલે પછી હું બધું જોતો, બધું જોતી હતી અને મને ગમી ગયું, એટલે પછી હું ક્યારેક ક્યારેક વારંવાર લંડન મંદિરે જાઉં અને દર્શન કરવા માટે જ જાઉં, બીજું એવું કાંઈ નહીં. પછી એકવાર પ્રસંગ એવો બન્યો કે મારા પિતાને લુકીમિયાનું કેન્સર થયું, અને એમને કેન્સર થયું એટલે હું એકદમ ઉદાસ થઈ ગઈ. મંદિરે જઈને પછી હું દર્શન કરવા માંડી, અને પછી મને થયું
કે હવે શું કરવું. ઉદાસ થકા થકા નીલકંઠવર્ણીના દર્શન મેં કર્યા અને ત્યાં કંઈક સેવક હશે, સેવકે વાત કરી કે તમારા મુખ ઉપર આ ઉદાસીનતા છે એનું કારણ શું. મેં વાત કરી કે મારા પિતાને કેન્સરનો રોગ થયો છે. એટલે સેવકે આલડી વાત કરી કે જો પ્રમુખ સ્વામી મહારાજના હંમેશાના એક સંદેશ છે કે સંસાર સુખ દુઃખનો દરિયો છે, પણ એમાં ભગવાનની અમે શ્રદ્ધા રાખીશું તો આપણને શાંતિ રહેશે. આ ઉપદેશ મને બહુ ગમી. એટલે ઉપદેશ ગમી ગયો અને પછી મેં અભિષેક વિધિમાં આ બધો લાભ લીધો. ઘરે જઈ મારા પિતાને ઘણું સારું થઈ ગયું અને પછી વારંવાર હું મારી રીતે મંદિરે જઉં અને દર્શન કરું અને પ્રમુખ સ્વામીને પણ હું મનોમન પ્રાર્થના પણ કરું. આજે મેં સમાચાર સાંભળ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ અંતર્ધાન થયા, તો મારા વર્ષોના અનુભવ પછી હું એ લખું છું કે કદાચ એ વાત તો સાચી છે કે મારા ઈષ્ટદેવ ઈસુ ક્રાઇસ્ટ છે. મારો જન્મ રશિયામાં છે અને અત્યારે હું ઇંગ્લેન્ડમાં ઇતિહાસનો અભ્યાસ કરું છું. આ બધી વાત સાચી છે કે મારા ઈષ્ટદેવ ઈસુ છે વગેરે, પણ મારા ગુરુ એ પ્રમુખ સ્વામી મહારાજ છે. તો ક્યાં કોઈક બહેનનો જન્મ, ક્યાં એમનો ઉછેર, શું એમનો અભ્યાસ અને કોણ એમના ઈષ્ટદેવ, પણ એમના ગુરુ કોણ? આપણા ગુરુ. અત્યાર સુધી આપણને એવું લાગતું કે પ્રમુખ સ્વામી કેવળ મારા ગુરુ છે. બહુ વિશાળ દ્રષ્ટિ કરીએ તો એમ લાગે કે પ્રમુખ સ્વામી ગુજરાતના સંત છે, ગુજરાતના ગુરુ છે. હજી બહુ વિશાળ દ્રષ્ટિ કરીએ તો બહુ તો ભારત સુધી, કે ભારત રત્ન જેવા સંત છે અને આખા ભારતના સંત છે. પણ હવે આપણને બધાને પ્રતીતિ થઈ ગઈ કે પ્રમુખ સ્વામી મહારાજ કેવળ આપણા ગુરુ નથી, આખા વિશ્વના ગુરુ છે. એક મોટા સંત, નામ નથી દેતો, પણ લગભગ ગયા વર્ષે સ્વામીના દર્શન માટે આવ્યા હતા. એમના 3 કરોડ શિષ્ય છે ભારતમાં, 3 કરોડ એમના શિષ્યો છે અને બહુ નાની ઉંમર, 46 વર્ષની એમની ઉંમર છે. ભણેલા છે, સ્વામીના દર્શન માટે આવ્યા. સારંપુર સંત તાલીમ કેન્દ્રમાં બધે દર્શન કરીને એમને સંતોને વાત કરી કે મારા સંતો પાસેથી ઘણું બધું શીખવાનું બાકી રહે છે. પછી સ્વામીની મુલાકાત લેવા માટે અંદર ગયા અને જેમ આપણો સાધુ હોય અને ઢીચન ઉપર સ્વામીની બાજુમાં બેસે અને સ્વામીના આશીર્વાદ દે, આટલા મોટા ધર્મગુરુ ઢીચન ઉપર બેસી ગયા અને સ્વામીના ખોળામાં માથું મૂક્યું અને એકદમ નમ્ર ભાવે વાત કરી કે સ્વામી અમારા ગુરુએ આપનો મહિમા મને બહુ કહ્યો. અને જ્યારે જ્યારે મારા ગુરુ આપના દર્શન માટે આવતા ત્યારે એક બે વાર હું પણ સાથે હતો અને આપના દર્શનનો લાભ મને મળ્યો છે અને હું આપનો મહિમા જાણું છું, એટલે મારા માટે આપ મારા ગુરુ સમાન જ છો. મારા ગુરુએ મારા માથે આલી મોટી જવાબદારી આપી છે. 500 જેટલી સ્કૂલો છે, આ 3 કરોડ શિષ્યો છે, કે આ બધી જવાબદારી મારા માથે આપી છે. સ્વામી આપ મને આશીર્વાદ આપશો તો જ આ કામ થશે. સ્વામીએ જોરથી આશીર્વાદ આપ્યા, એમના માથા ઉપર હાથ મૂક્યો, એમના ખભા ઉપર હાથ મૂક્યો. જે 3 કરોડના ગુરુ છે એમના ગુરુ આપણા ગુરુ છે. ગુરુ નામ ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે. આ આપણને પ્રત્યક્ષ દેખાય છે. આટલા મોટા સંત વિભૂતિ છે અને એ આપણા ગુરુ છે. આપણને ગૌરવ હોવો જોઈએ કે એ મારા ગુરુ છે. આપણે એમના ચરિત્રનું અવગાહન કરીએ છીએ. વિશેષ વાતો આપણે ક્રમશઃ કરીશું. સ્વામિનારાયણ ભગવાનની